कच्छ अने गुजरात नी रसप्रद घटनाओं ने समाचार जानवा अमारी चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करो। राजस्थान मध्य प्रदेश अने छत्तीसगढ़ मा विधानसभा नी चूंटणी मा भाजपनो भगवो लहेराता समग्र देश मा भाजपना कार्यकरोए उत्साहपूर्वक उजवणी करी हती। 2024 ની લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ સમાન પાંચ રાજ્યોમાંથી મહત્વના એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવાના સંકેત મળતા જ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારાના સત્વરે આ વિજયની ઉજવણી કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતાની આંધીમાં ભાજપનું કમળ પૂર બહારમાં ખીલી ઉઠ્યું છે, ત્યારે આ પરિણામોએ ભાજપના કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો સંચાર કર્યો છે। ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે પત્રકારો સાથે વાતચીત કરી હતી। આજનું પરિણામ એક ઐતિહાસિક પરિણામ છે। ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જે જ્વલંત વિજય મળ્યો છે એ બદલ અમે જનતા જનાર્દનનો આભાર માનીએ છીએ। અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે રાજ્ય સરકારની જ્યાં રાજ્ય સરકારો છે અહીંયા અને જ્યાં કોંગ્રેસની શાસન હતું ત્યાં કોંગ્રેસના જે કુશાસનને કારણે આજે જ્યારે ઐતિહાસિક જીત મળી છે ત્યારે અમે જનતા જનાર્દનનો આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમની સક્રિયતા લોકો વચ્ચે અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ, કેન્દ્ર સરકારની કામગીરી અને ઓવરઓલ મળીને પાર્ટીનું વિચારધારા અને એને કારણે આ ઐતિહાસિક વિજય મળ્યો છે। જરૂરથી લોકોનું મિજાજ હંમેશા બતાવતો જ હોય છે અને નરેન્દ્રભાઈ જે પ્રકારની કામગીરી કરી છે એ પ્રમાણે અમે નિશ્ચિત છીએ કે ભારતીય જનતા પાર્ટીની 2024માં સરકાર આવે છે। આજે અમારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માન્ય શ્રી કેશુભાઈની હાજરીમાં સૌ કાર્યકર્તાએ ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને આ ઉત્સવ મનાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।